ઘૂંટવો હોય તો એનું પારખું કરવા માટે પહેલાં બે ઘૂંટડા ભરાય ખરા અને ઘૂંટડા ભર્યા પછી એનું પારખું કરવા આપણે બેઠા રહીએ ખરા માટે ઝેરના ક્યારેય પણ પારખા ન હોય એમ અમુક અમુક વ્યક્તિને ઘણા એમ કે જમપુરીના બધું ખોટું છે બતાવે તો સાચું બતાવશે તો મોતિયા મરી જશે એની કરતાં એ લોકો કરે કરવા દ્યો ને ફરે ત્યાં ફરવા દ્યો આપણાથી છેટા એટલું સારું કરિયાણામાં પહેલાં કાઠી બોલ્યા કે આ તો બધી ખોટી વાત છે ને ભગવાને ઓલા બુરજ ઉપર બીજા દિવસે બતાવ્યા તે જોળિયું કરીને ઘરે લાવવા પડે માટે આવવાના ક્યારેય પણ પારખા ન લેવાય પણ ડોષી માને વળી આવો વિચાર થયો એટલે ડોષી કહે છે કે અમારે દીકરી ભાણે તો જ પરણાવીએ કે તમે અમને કાંઈક પારખું બતાવો તો કોપિયો અગની ભૂપ પોતે ધર્યું જ્વાળાનો રૂપ થઈ ડોશી ની દશા ત્યાં માઠી અગ્નિ જોઈ જીવ લઈ નાઠી બધું બળી ગયું છે ભુવન વસ્ત્ર રાચ રચી લુને આના ડોશીમાં નું બધું બળી ગયું પરણાવાવાળા વાળા દીકરી પરણાવશે પણ ડોશીમાં ઘર વગરના થઈ ગયા કારણ વિના જ્વાળાનું રૂપ લીધું અને આખું ઘર એનું સળગ્યું ડોશીમાં તો મુઠીયોવાળીને માંડ માંડ ત્યાંથી ભાગ્યા ઘર બળ્યા પછી અગ્નિદેવ પાછા મૂળ રૂપમાં આવી ગયા અને ત્યાર પછી ડોશીમાં કહે છે મારું તો બધું ગયું પણ તમે અગ્નિ સાચા નીલધ્વજને બોલાવીને કહે છે કે હવે દીકરી પરણાવી દો બે બે વખત પાર ખોલી ત્યારે રાજી થઈ અને એણે પોતાની સ્વાહા નામની જે કન્યા છે એ અગ્નિદેવની સાથે પરણાવેલી અને ત્યાર પછી લગ્ન પત્યા પછી પછી અગ્નિ બોલ્યા થઈ રાજી કાંઈ માગો તમે સસરાજી તમે મારી પાસે કંઈક માગો હવે હું અહીંયાથી રજા લઉં છું ત્યારે નીલધ્વજ અગ્નિદેવને પગે પડીને કહે છે કે જમાઈ પાસે મારે કાંઈ મગાય નહીં પણ સદાયને માટે અમારા ઉપર કરુણા દ્રષ્ટિ રાખજો ત્યારે અગ્નિદેવ કહે છે તમારે કાંઈ પણ ઈચ્છા હોય તો ઈચ્છા તમારી પૂરી કરવું કોઈ પણ પ્રકારનું તમારું દુઃખ હોય તો એ દુઃખને હું ટાળું ત્યારે એમ જ બોલ્યો રાજન્ના મને થાય હરિ દર્શન ત્યાં લગી રહો મારે ઘેર એટલી કરો મુજ પર મે જો દેવાની ઈચ્છા હોય તો મારે મારે જિંદગીમાં ભગવાનના દર્શન કરવાની ઈચ્છા છે તો જ્યાં સુધી મને પરમેશ્વરના દર્શન ન થાય ત્યાં સુધી તમે મારે જ ઘેર નિવાસ કરીને રહ્યો આવું કીધેલું અને અગ્નિદેવે તથાસ્તુ કીધેલું એટલે અગ્નિદેવ ત્યારથી આરંભી અને નીલધ્વજ રાજાના રાજ્યમાં ગરજમાય રહેલા હવે આ બાજુ પોતાના પુત્ર પરવીર એને જ્યારે અર્જુને મારી નાખ્યો અને એની નીલધ્વજને ખબર પડી એટલે તરત જ એણે પોતાના જમાત્ર એવા અગ્નિદેવને કહ્યું કે મારા પુત્રને જેણે માર્યો હોય ને જુલમ કર્યો હોય તો એની સામે તમે જાઓ અને એ જ વખતે અગ્નિદેવ અર્જુનની સામે આવી ગયા જ્વાળાનો રૂપ લીધો આખી સેનાને બાળવા માંડ્યા આ પરવીરની જે સ્ત્રીઓ હતી એને નીલધ્વજને ઘોડો આપી દીધો એને કબજે કરીને બાંધી દીધો યુદ્ધ તો થાય પણ અગ્નિ એટલું બધું તોફાન કરે બધાના વસ્ત્ર કેશ વગેરે બળવા માંડ્યું જાણ્યું અર્જુન જીએ જાશે પ્રાણ એણે લીધા મેગાસ્ત્ર બાણ અર્જુનને એમ થયું કે નક્કી જીવ નીકળી જશે મેગાસ્ત્ર બાણ લીધું અને મેઘાસ્ત્ર બાણની ધારા જેમ જેમ છૂટે મેઘાસ્ત્ર છોડે એટલે સીધો સાંભળેલાની ધારે વરસાદ આવે અને પાણીની ધારાઓ છૂટે એમ એમ અગ્નિમાં ભડકા માંડ્યા થવા જાણે ઘી હોમાય અને અગ્નિ પ્રજ્વલિત બને એવો અગ્નિ પ્રજ્વલિત માંડ્યો બનવા જૈ ઋષિ કહે છે ત્યારે થાક્યો ત્યાં અરજુ ના રે તેથી

come on.

મેઘાસ્ત્ર બાણ મારી મારીને થાક્યા પણ અગ્નિ વધારે ને વધારે પ્રજ્વલિત જ્યારે થવા માંડ્યો ત્યારે બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના માંડ્યા કરવા કે મહારાજ હવે તમારા સિવાય મારો કોઈ તારણાર નથી અને જ્યાં ભગવાનનું સ્મરણ કર્યું ને એ જ વખતે ભગવાન રણમેદાનમાં પ્રગટ થયા છલાંગ મારીને અર્જુનનો રથ ચલાવવા માટે બેઠા અર્જુન બે હાથ જોડીને કહે છે કે મહારાજ આ તો મેઘાસ્ત્ર મારું અને જાણે આકાશમાંથી ઘી તેલની વૃષ્ટિ થતી હોય એમ અગ્નિના વિશેષ ને વિશેષ ભડકાવો થાય છે તો હવે શું કરવું ભગવાન કહે છે કે નારાયણ સ્તર બાણ મારો અને આ બાણ છોડતાની સાથે જ અગ્નિ બળવા માંડો એના અંગની અંદર લાય લાગી આવી અને ભગવાનના પગમાં પડ્યો વળી કૃષ્ણને બે કર જોડી વિનવે છે વઢવાનું છોડી તો આજ તમને તું અમને મહારાજ હું તમને ઓળખી ગયો જ્યારે મને અજીર્ણ થયેલું ત્યારે તમે ખાંડવન બાળી અને મારું અજીર્ણ મટાડીને મને નરનારાયણ રૂપે દર્શન આપેલા એ જ નરનારાયણ આજ તમે મારી સામે છો માટે થોડી વાર કરુણા કરી અને રોકાજો તમે જવાની ઉતાવળ કરશો નહીં તમે દિન બંધુ છો હરી જરા રોકાજો કરુણા કરી ભગવાનને રોક્યા ગામમાં જઈ નીલધ્વજ રાજાને બોલાવે છે કયા સસરાને સમાચાર ચાલો આવ્યા છે જગત આધાર તેના સુધી હરિદર્શન ન થાય ત્યાં સુધી તમારે મારી નગરીમાંથી જવું નહીં તો આજ સાક્ષાત હરિ રણ અંદર પધાર્યા છે માટે દર્શન કરવા માટે આવો આવું કઈ અને નીલધ્વજ રાજાને સાથે લઈ રણમેદાનમાં આવ્યા આંગળીને શાન કરીને બતાવ્યા છે કે આ જ સ્વયં જગતના માલિક દ્વારકેશ ભગવાન શ્રી કૃષ્ણ છે અને રાજા હાથ જોડી અને ભગવાનના ચરણમાં મસ્તક નમાવે છે અને ભગવાનને અર્જુને કહ્યું કે અમારો અશ્વ જે તમે બાંધ્યો છે અમને આપો અને કાં તો અમારી સાથે યુદ્ધ કરો ત્યારે અગ્નિદેવ કહે છે કે હવે યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી આ અશ્વ તમને આપી દઈએ એમ વિચારીને અશ્વને પોતાના રાજમહેલમાં બાંધેલો એટલે રાજા કહે છે કે મહારાજ તમારા દર્શનને હું પાવન થઈ ગયો માટે મારા રાજમહેલમાં બાંધેલો અશ્વ એ છૂટું કરી અને મારા સેવકોની સાથે હું મોકલું છું આટલી વાત થઈ એટલે તરત જ અગ્નિદેવનું કામ તો પૂરું થયું એટલે અગ્નિદેવ પોતાના સસરા એવા રાજાને કહેવા માંડ્યા કે તમે ની શ્રી ઘન શ્યામા હવે જાઉં હું મારે મુકા મને જે માટે રોક્યો હતો એ થઈ ગયું માટે હવે હું મારે રસ્તે જાઉં છું એમ કહીને અગ્નિએ વિદાય લીધી છે રાજા નીલધ્વજ અશ્વ લેવા માટે જાય પોતાને અશ્વ બાંધેલો ને અશ્વને જ્યારે છોડવા માંડ્યો ત્યારે એની રાણી પૂછવા માંડી કે મહારાજ કેમ અશ્વને છોડી દો છું રાજા કહે છે કે સ્વયં ભગવાન આપણા નગરની અંદર પધાર્યા છે અગ્નિદેવે મને એની ઓળખાણ કરાવી માટે અશ્વ એમને પાછો આપી દઉં ત્યારે એની સ્ત્રીને બુદ્ધિ થોડીક હલકી એટલે ક્રોધાતુર થઈને કહે છે કે આપણે ક્ષત્રિય છીએ માટે ક્ષત્રિય યુદ્ધ કરી અને એને જીત્યા વગર કે મર્યા વગર અશ્વ ક્યારેય પણ અપાય નહીં અને જો એમને અશ્વ આપી દેશો તો ગળે ફાંસો ખાઈને તમને સ્ત્રી અત્યે આપીશ અને તમે કાયર હોય તમારે ન લડવું હોય તો તમારે એક દીકરો પરવીર નહોતો તમારે પાંચ પુત્રો છે એમાંથી એકનું મૃત્યુ થયું તમે ઘેર રહો મારા ચા ચારેય દીકરાઓ યુદ્ધ કરવા જશે અને મારા પુત્ર પરવીરને મારો છે ને એનું વેર અર્જુન સાથે યુદ્ધ કરીને મારા ચારેય દીકરાઓ લેશે આવું જ્યારે કીધું ત્યારે નીલધ્વજ રાજાને એમ થયું કે હવે આનો રસ્તો શું કરવો એટલે નીલદજ રાજાએ ચારેય પુત્રોને પૂછ્યું તો એ પુત્રોને કાળનો ચક્કર ફરતું હશે તે એ કહે છે કે પિતાજી અમે યુદ્ધ કરવા માટે જઈએ છીએ આ ચારેય પુત્રો અર્જુનને સામે યુદ્ધ કરવા માટે આવી ગયા અર્જુને огણિત મંત્ર ભણી અને બાણ મારતાને સાથે ચારે ચાર પુત્રોના શરીર એને વિંધી નાખ્યા અને એ જ વખતે હેવા માવરસ કે એ છોડ્યા કાળજવર બાણજી તે બાણાથી ચારે ભાઈ ના કાઢી નાખ્યા પ્રાણજી એક સાથે ચાર કાળજવરને છોડતા વરસ કેતું એ જ્યારે ચાર ભાઈઓના ધડથી મસ્તક અલગ કરી નાખ્યા નીલધ્વાજ રાજાને ખબર પડી એને એમ થયું અરે રે સ્ત્રીના કહેવાથી બુદ્ધિ ભમી હવે મારે એકલાને જીવીને શું કામ છે દુનિયા કહેશે પાંચ પાંચ દીકરાને મરાવીને પોતે રાજ કરવા માટે રહ્યો એટલે રાજા પણ યુદ્ધ મેદાનની અંદર આવ્યો બહુ બળવાના રાજા છે પાંડવ દળને તો કાયર કર્યું એવું જબરજસ્ત યુદ્ધ કરે છે મારતા મારતા અર્જુનજી થાકી ગયા અને અર્જુન કાયર થઈને ભગવાનને કહે છે કે હે પરમેશ્વર એના પાંચ દીકરાને મારવા સેલા પડ્યા પણ આ રાજાએ તો મને મોઢે ફીણ લાવી દીધા નીલધ્વજ માર્યો નથી મારતો તેની સમજણ પાડોજી પ્રભુ કહે પવનાસ્ત્ર મારી એને અહીંથી ઉડાડોજી આવું પવનાસ્ત્ર મારીને ઉડાડાતું હોય તો આપણે રિક્ષા ન કરવી પડે નહીં ઘરેથી પવનાસ્ત્ર મારે એટલે સીધા અહીંયા સભામાં અને અહીંયાથી એક હું મારી દઉં એટલે સીધા ઘેર પણ આ બધું પહેલા હતું અત્યારે એવું કાંઈ નથી વળી આકાશમાં ઉડતા કાંઈ ગીરદી દે નહીં કાંઈ ટ્રાફિક નહીં કાંઈ ઉપાદી નહીં સીધા ઘરે અગાશી માથે જઈને દબ લઈને પડો હાડકા સાજા નીચે ઉતરો નહીંતર ઉપર ડોક્ટર બોલાવો ત્યારે થાય આ તો બધી જૂના જમાનાની અને એવી વિદ્યાઓ એ વખતે હતી તો જ આવા રણસંગ્રામ ખેલી શકાય આપણને નવાઈ લાગે કે ચારણી જેવું શરીર થઈ જાય તોય યુદ્ધ કરે અને આપણે તો એક જ બટા પડી જઈએ બીજાની જરૂર જ ન પડે ભવનાસ્ત્ર બાણ પાર્થે માર્યું અને નીલધ્વજ રાજા આકાશમાં ઉડ્યો પણ ઉડતો જ્યાં પોતાનો જામાત્ર અગ્નિદેવ તપસ્ચર્યા કરે છે જંગલમાં ત્યાં જઈને એની પાસે જઈને પડ્યો હાથ જાલી અગ્નિ ઉઠાડ્યા પૂછા કુશળ ક્ષેમજી કોણે તમને મુજ પાસે નાખ્યા કહો બન્યું છે કે મજી બધું કામ પતી ગયું તું અને બાણ માથે નાખીને ઉડાડીને મારી પાસે વળી પાછા તમને કોણે મોકલ્યા નીલ ધ્વજ કહે તમ સાસુએ સંગ્રામ પાછો કરાયો જી મારા ચાર પુત્ર જીવતા એને પાછા મરાવ્યા જી તમારા સાસુના કહેવાથી પાછો સંગ્રામ માંડ્યો ખબર છે કે ભગવાન છે છતાં યુદ્ધમાં ગયા મારા ચાર ચાર પુત્રો મરાઈ ગયા અને પછી હું જ્યારે યુદ્ધમાં ગયો ત્યારે અર્જુને બાણ મારી મને અહીંયા ફેંકી દીધો એટલે અગ્નિ દેવ જ બોલ્યા નર નારાયણ એવજી અર્જુનજી નથી હારવાના સહાય છે જગદેવજી જગતનો દેવ એવો પરમેશ્વર એની મદદમાં છે માટે ગમે તેટલું યુદ્ધ કરશો તોય અર્જુન હારવાના નથી તેથી અર્જુન નહીં હારવાના મિથ્યા અશ્વ આપીને પડો પાય અશ્વ આપી તમારે સ્ત્રીનું કેવું માનશો નહીં અર્જુનના અને ભગવાનના પગમાં પડો આ રીતે કહ્યું નીલધ્વજ રાજા ત્યાંથી ઘેર આવ્યા અશ્વને સાથે લઈ અશ્વ નરનારાયણને સોંપી અને એના પગમાં પડ્યા પોતાનો ગરબાર વગેરે મૂકીને અર્જુનને કહે છે કે હું તમારી સાથે આવું છું મારું તમામ સૈન્ય એને પણ હું સાથે લઈ લઉં એટલે પેલી જે જ્વાળા રાણી હતી એને બહુ દુઃખ થયું આ થોડીક હસી અવળચંડી એટલે એ તરત જ રાજાને ભગવાન સાથે ગયા જાણી પોતાના પાંચેય પુત્ર તો મૃત્યુ પામેલા એટલે એ પોતાને પિયર ગઈ અને ત્યાં દુલમુખ નામનો એનો ભાઈ છે એની પાસે જઈને રડવા માંડી કે કુંતીપુત્ર અર્જુને મારા પાંચેય દીકરાઓને મારી નાખ્યા તો તમે એનું વેર લ્યો તો જ મારો ભાઈ તું સાચો હવે આવી રીતે જઈને વાત કરી ત્યારે એનો ભાઈ કહે છે કે કાંઈક એવો પ્રસંગ આવશે અને કદાચ મારા રાજમાં આવશે તો વેર લઈશ બાકી બળિયા સાથે બાથ ન ભીડાય નીલધ્વજ રાજા જેવો આ દુનિયામાં કોઈ બળ્યો નહીં અને એને પણ કુંતી જાલી રાખવું નહીં ટાણું આવશે ત્યારે વેર લઈશ એટલે આને રીસ ચડી ત્યાં તો રીસાઈને ભાગવા માંડી હવે જતા વચ્ચે ગંગા નદી આવી હવે આ ગંગા નદીની અંદર નૌકામાં જળ વિહાર કરવા માટે બેઠી તે પાણીની અંદર પગની આંગળી કે અંગૂઠો કે કાંઈ પણ બોળે નહીં હવે નાવડીમાં કોઈક બીજા બેઠેલા ત્યાં બધા લઈ લઈને પાણી માથે ચડાવતા હોય એટલે આ જ્વાળાને પૂછ્યું કે આવું પવિત્ર અગ્નિનું આ ગંગાજીનું જળ તો એનો સ્પર્શ કરી એને કેમ માથે ચડાવતા નથી તમે છો કોણ કે દૂર દૂર રહ્યો છો ત્યારે જ્વાળા કે છે કે ગંગાજી છે ને એ તો વંજા છે એટલે એની અંદર હું મારો પગ ક્યારેય પણ બોલું નહીં હવે ગંગાજીને વંજા કીધા એટલે ગંગાને ક્રોધ ચડ્યો તે મૂર્તિમાન સ્ત્રીનું રૂપ લઈને ગંગાજી પ્રગટ થયા જ્વાળાને કહ્યું નથી હું વંજા મેં માંડ્યું ઘર સૂત્રજી કુરુકુળમાં હું પરણેલી ભીષ્મજી મારા પુત્રજી હું તો કુરુકુળમાં પરણેલી છું ભીષ્મનું નામ નથી સાંભળ્યું એ મારો પુત્ર છે ત્યારે જ્વાળા કે છે અમુક અમુક ના સ્વભાવ જ્વાળા જેવા હોય એવો શીખવા જેવું છે પણ મારે એનો સાર કાઢવાની નવરેશ નથી જ્વાળા કહે તું જ પુત્ર યુદ્ધ કર્યું અપારજી તેનું તો તું વેરલે તો જ ને ધીકાજી તારા પુત્ર ને રણ જેને માર્યો તારો પુત્ર ભીષ્મ છે તો એ ભીષ્મને રણ મેદાનની અંદર માર્યો જેણે માર્યો હોય તો તું તારા પુત્રનો વેર ન લેન તો તને ધિક્કાર છે ત્યારે ગંગાજી કહે છે કે મારા પુત્રને કોણે માર્યો એ તમને ખ્યાલ છે તો કે કુંતી નંદન અર્જુને માર્યો અને એ વખતે પોતાનો પુત્ર યાદ આવતા ગંગાજીને ક્રોધ ચડ્યો તો વ ગંગાને ક્રોધ જવ્યા આપ્યો બોલ્યા કરીને રિષજી છ માસ સહી અર્જુન કેરું છેદાઈ જા જોશીષજી શીષજી મરતી ગઈ અને કેટલાયને મારતી ગઈ ગંગાજીને જઈને છંછેડ્યા અને અર્જુનને સાપ અપાયો ગંગાજી કે અત્યારે અર્જુનને ગોતવા ક્યાં જાઓ પણ જા મારો સાપ છે જેણે મારા પુત્રને માર્યો એનું છ મહિનાની અંદર મસ્તક છેદાઈ જશે આવી રીતે સાપ દઈ ગંગાજી અંતર ધ્યાન થયા અને જ્વાળા ગંગાજી આગળ અર્જુનને સાપ દેવરાવીને સામે કિનારે ગઈ ચિત્તા ખડકી અને ત્યાં બળી મરી આ જાત જ અદેખી પોતે મરી અને કેટલાયને મારતી ગઈ ત્યાંથી નીલધ્વજ રાજા સાથે છે અને કુંતીનંદન અર્જુન અશ્વને લઈ અને ફરે છે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં ગયા છે જયમની ઋષિ કહે છે કે હે જન્મે જઈ પંચકલ્યાણી ફરતો ફરતો મોટા જંગલમાં આવ્યો અને આ જંગલની અંદર એક મોટી લાંબી પથ્થરની શિલા છે અને એ શિલા રસ્તામાં પડેલી છે પંચકલ્યાણીએ ચાલતા ચાલતા શિલા ઉપર જ્યાં પગ મૂક્યો અને પગ મૂકતાની સાથે જ ઘોડાનો આગળનો પગ આ પથ્થરની સાથે ચોટી ગયો એક જ પગ ચોટ્યો અને ઊંચો બીજો થયો પણ નથી બધા એને બહુ ચિંતા થવા માંડી વરસ કહેતું અર્જુન વગેરે પગને ખેંચી ખેંચીને માંડ્યા જુદો કરવા પણ ચોટેલો પગ અલગ થતો નથી અને છેવટે પ્રદ્યુમ્ના નીલદ્વાજ યમનાશ્વર બધાએ બાણ મારી મારી અને આ જે પથ્થરની શિલા હતી એના ચૂરા કરવાની તૈયારી કરી કેટલા બધાએ બાણ માર્યા પણ બાણની અણીઓ વળી જાય પણ આ શીલાને કાંઈ થાય નહીં અર્જુન મુંજાયો કવા આનો રસ્તો શું કરવો એ જ વખતે આજુબાજુમાં નજર કરી તો થોડે દૂર એ જ વનની અંદર નિર્જન વનમાં એક ઋષિ બેઠા બેઠા તપશ્ચર્યા કરે છે શોભી ઋષિ જેમનું નામ છે જય અને અર્જુન એમને પગે પડ્યા ચરણે લાગી પૂછવા લાગ્યા મહારાજા ટાળો વે મજી શલ્યા પર પગ અશ્વનો ચોટ્યો તે તો ઉખડે કે મજી આ અશ્વનો પગ ચોટી ગયો તો એ મનિવાર એને ઉખાડવાનો ઉપાય બોલ બતાવો એટલે શોભી ઋષિ બોલ્યા કોણ તમે અર્જુન પાંડવ કુંતી ઋષિ કહે છે તમે છો કોણ તો કે અમે તમારા દાસ છીએ સેવક છીએ હું કુંતી નંદન અર્જુન છું શોભી ઋષિ બહુ રાજી થયા અર્જુન કહે છે કે ઋષિ મને બતાવો કે આ શિલાકોણ છે ને એની સાથે આ અશ્વનો પગ કેમ ચોંટી ગયો શોભી ઋષિ કહે છે કથા બહુ મોટી છે હા એ બેસો થોડી વાર તો હું તમને એક કથા સંભળાવું કે શિલાકોણ છે ત્યાં અશ્વનો પગ કેવી રીતે ચોંટ્યો અને શું કરવાથી અશ્વનો પગ ઉખડશે એટલે અર્જુન ઋષિની સામે વરસકેતુ વગેરે બેઠા સૈન્ય વિશ્રામ કરે છે અશ્વનો પગ એમનો હેમ ચોટેલો છે અને આ શોભી ઋષિ કથા સંભળાવે છે કે હે અર્જુન આ વનની અંદર ઉદાલક નામના એક ઋષિ તપશ્ચર્યા કરતા અને આ ઋષિએ તપ કરતા કરતા રમત રમતમાં આપણે બેઠા હોઈએ અને કાંઈક ચોટેલું હોય તો આપણે રમતા રમતા આમ કરીને આવી રીતે એને ઉખાડી નાખીએ તો એવી રીતે રમત કરતા કરતા ઋષિમુનિઓની રમત પાછી આપણા જેવી નહીં બહુ જબરી રમત તો એને રમત કરતા સહેજે ધરતીનું પોળું ઉખાડ્યું જબરજસ્ત મોટું પોળું જ્યાં ઉખાડ્યું ત્યાં નીચે એને નર્કનો કુંડ દેખાયો અને એ કુંડની અંદર અનેક જીવાત્માઓ અનેક પ્રકારની પીડાઓને ભોગવે અને ઋષિને જોઈને બધા કરગરવા માંડ્યા કે આ દુઃખમાંથી અમને ઉગારો હાથ જા લઈને અમને બહાર કાઢો એટલે ઉદાલક મને કહે છે કે તમે બધાય કોણ છો ત્યારે આ જે જીવાત્માઓ હતા ને એ કહે છે કે અમે તમારી બહુ આગલી પેઢીના પિતૃઓ છીએ માટે અમને આ કુંડની બહાર કાઢો અને મોક્ષ પમાડો એટલે પૂછું ઉદાલકે મોક્ષ પામો કહ્યું અમારો જો મોક્ષ કરવો હોય તો તમારો દીકરો જો અમારું શ્રાદ્ધ અને તર્પણ કરે તો અમારી મુક્તિ થાય ઋષિને તો દયા આવી ઋષિ વિચાર કરે કે દીકરો તો છે નહીં લગ્ન એ કંઈ કર્યા નથી હું તો તપસ્ય કરું છું અને મારા પિતૃઓ નરકના કુંડમાં સબડતા હોય તો એ મારાથી સહન કેમ થાય માટે ગમે તેમ કરીને ગમે તેવી મુશ્કેલી પડે પુત્ર ઉત્પન્ન કરીને પણ મારા પિતૃઓની મારે મુક્તિ કરવી એટલે ઋષિને દયા આવી અને ઋષિએ મનથી કામ જ્વાર ઉત્પન્ન કરી પોતાના વીર્યને ઉપર ચડાવી નાસિકામાંથી બહાર કાઢ્યું અને એ વીર્યનો ટીપું એને સરોવરમાંથી એક કમળ લઈને એક કમળની અંદર મૂક્યું અને પછી એ કમળ સરોવરમાં મૂકી અને સરોવરને એમ કહ્યું કે આ કમળની અંદર મારા વીર્યનું બુંદ છે અને એ હું પાણીની અંદર મૂકું છું આમાંથી પુત્ર થાય એ મને સોંપી દેજે નહીંતર જોયા જેવી થશે આ બધા બધાય મૂર્તિમાન પણ આપણને તો આશ્ચર્ય લાગે હવે એમાં સરોવર બિચારું શું કરે આવું કઈ અને ઋષિ તો જૈન પાછા તપશ્ચર્યામાં બેસી ગયા સમય પછી સમય જવા માંડ્યો એમાં એક દિવસ અયોધ્યાનો રઘુ રાજા એની દીકરી પોતાની સખીઓની સાથે સરોવરમાં સ્નાન કરવા આવી સરોવરની વચ્ચે સરસ મજાનું ખીલેલું કમળ અને સ્નાન કરતાં કરતાં એણે રમત રમતમાં એ કમળ તોડ્યું પણ એવું સરસ પાંખડીઓ પોળી થયેલી વચ્ચે સુંદર મજાનો ડોડવો જાણે કાંઈક પાત્ર હોય એવું સુંદર લાગે એટલે આ કન્યાને કાંઈ ખબર નહીં એ કમળને તોડ્યું અને પછી નદીમાંથી થોડું એ સરોવરમાંથી પાણી કમળમાં ભરીને પોતે પી ગઈ અને એની સાથે જ ઉદ્દાલક મુનિનું જે વીર્ય હતું એ આ રાજકન્યાના ઉદરમાં ગયું અને જતાની સાથે જ એના ઉદરમાં ગર્ભ રહ્યો હવે રાજકન્યાને કંઈ ખબર જ નથી ચારેક માસ થયા ત્યારે એના પિતા રઘુરાજાને ખ્યાલ આવ્યો એટલે એણે તરત પોતાના અનુચરને આજ્ઞા આપી કે આ દીકરી કલંકિત છે તો એને હું રાજમેલમાં રાખું તો મારી કાંઈ કિંમત નહીં માટે આને વનમાં મૂક્યા હો એટલે સેવકોએ ભેગા થઈ અને આ પુત્રીને વરણે અરણ્યને અંદર મૂકી રણમાં રખડતી જે કાંઈ કોઠાબોરા વનફળ મળે એ ખાઈ નદીઓનું પાણી પીવે અને એમ કરતાં દસ માસ થતાં એને ત્યાં એક પુત્રનો જન્મ થયો અતિ રૂપરૂપનો અંબાર અને મહા તેજસ્વી કુંવરી વિચાર કરે કે હું તો કુંવારી અવસ્થાવાળી છું અને આ પુત્ર કોનો હશે એ મને પણ કાંઈ ખબર નથી તો જે હોય તે આવો તેજસ્વી બાળક એને મારી ન ખાય પણ હું એને ગંગાજીને આશરે મૂકું ગંગાજીને જે કરવું હોય તે કરે એમ વિચારીને બાળકને લઈ અને જ્યાં ગંગાજીના નીરમાં ફેંકવા જાય અને એ જ વખતે મૂર્તિમાં ને ગંગાજી હાજર થઈ ગયા અને ગંગાજી કે છે કા હા દીકરી એને મારામાં ફેંકીશ નહીં પેલી કહે છે પણ આ કોણ છે એની મને કાંઈ ખબર નથી કોનો પુત્ર છે એ પણ હું જાણતી નથી ત્યારે ગંગાજી કહેવા માંડ્યા ઓરે બાઈ આ પુત્રની તું છે ધર્મની માતજી ઉદાલક ઋષિ નો તન છે આપી દે ને હાથજી નહીં તર મારું તારું બે નું આવી બનશે આ ઉદાલક મુનિનો પુત્ર છે માટે આપી દે પેલી કે છે હું ઉદાલક મુનિને ઓળખતી નથી એને ક્યાં ગોતવા જાઉં તો કે હાથમાં આ બાળકને લઈ અને વનની અંદર ફરજે તને ઉદ્દાલક ઋષિ જરૂર મળશે કુંવરી પ્રસન્ન થઈ પુત્રને લઈ વનમાં ફરવા લાગી અને એ જ વખતે ગંગાજીને કિનારે સંધ્યા કરવા માટે ઉદ્દાલક મુનિ આવ્યા હવે વિચાર કરે કે એની સામે જઈને આ દીકરો મારે મૂકવો કેવી રીતે પોતાને શરમજનક લાગ્યું એટલે કાષ્ટનું એક ખોખું બનાવી અને એની અંદર પહેલાં પુત્રને મૂકીને એક ખોખું ગંગાજીમાં જે બાજુ ઉદ્દાલક મુનિ સંધ્યાવંદન કરીને સૂર્યને અર્ઘ્ય આપે છે ને એ બાજુ તરતું મૂક્યું ઋષિ સ્નાન કરીને સમાધિમાં જોવે ને એમાં પેટી બરોબર તણાતી આવીને ઋષિના શરીર સાથે અથડાણી ઉદાલક મુનિએ ઋષિ આ પેટી લીધી જ્ઞાન દ્રષ્ટિએ જોયું તો ખ્યાલ આવ્યો કહો આ તો મારો જ પુત્ર છે એટલે એ પેટી તો એણે લીધી પણ પેલી કુંવરી એને પોતે જોઈ ગયા જોઈ ગયા એટલે કુંવરી નજીક આવી અને પગે લાગી અને કહે છે હે મુનિવાર ઋષિ આ બાળક કોનું ઋષિ કહે છે તમારે માટે મારે વળ્યું આ તમારા માટે મારી જિંદગી તો ઝેર થઈ ગઈ મારી જિંદગીમાં અંધારું થઈ ગયું અને તમારી સાથે રહ્યા વગેરે કઈ રીતે પુત્ર થયો મને કાંઈ ખબર જ નથી ઋષિ કહે છે કે સરોવરની કમળ હતું એમાં મારું વીર્ય હતું જાણતા તે પીધું એટલે તારે ત્યાં મારો પુત્ર થયો રાજકુંવરી કે અરે મુનિવાર ધરમ કરતાં દાઢ પડી અજાણતા આ કામ થયું મારા પિતાએ મારા ઉપર આક્ષેપ મૂકીને વગર દોષે મને કાઢી મૂકી હવે મારી જિંદગી કઈ રીતે પૂરી થાય ઋષિ કહે કે ચાલ તારા પિતા પાસે આવીને તને મૂકી જાઉં તું નિર્દોષ છે એ વાતને હું જાહેર કરું આવું કહ્યું એટલે રાજકન્યા ઋષિને સાથે લઈ અયોધ્યામાં આવી રઘુરાજાની સભામાં કન્યાને ઋષિને જોયા ત્યાં રાજા તો ધ્રુજવા માંડ્યો કા શું મારી દીકરી અને આ ઋષિની સાથે અને વળી ઋષિના હાથમાં નાનો એવો બાળક છે એટલે રાજા ડરવા માંડ્યો નીચું જોઈ ગયો અને એ જ વખતે ઉદ્દાલક મને કહે છે કે રાજા કંઈ બીક રાખીશ નહીં તારી દીકરી પવિત્ર છે માટે એને તારે ગેરરાખ એણે કોઈ પણ પ્રકારનું પાપ નથી કર્યું એની માથે ખોટું આળ આવી ગયું છે કમળમાં રહેલું મારું વીર્ય અજાણતા એના પેટમાં જવાથી આ પુત્ર એને ત્યાં જન્મ્યો છે ત્યારે રઘુ રાજા કહે છે કે મુનિવર તમારાથી એને ત્યાં પુત્ર થયો માટે બીજાને નહીં આ દીકરી તમને પરણાવચ જાઓ ઋષિ કહે છે ઘરે મારે કંઈ જરૂર નથી ત્યારે રાજા કે તમારી વૃદ્ધાવસ્થામાં સેવા કરવામાં કાયમ લાગશે માટે લઈ જાઓ હવે બીજાને દેવી નથી ઋષિ વિચાર કરે કે લઈને જવું ક્યાં મારે કંઈ રહેવાના ઠેકાણા નથી રાજા કે તમે મુંજાશો ને એમ કહી અને રાજાએ ત્યાં વૈદિક વિધિથી પોતાની દીકરીનો ઉદાલક મુનિની સાથે લગ્ન કરાવ્યું અને પોતાના ગામમાં રહેવા માટે એને મેલ આપ્યો છે આ પુત્રનું નામ નાસિકામાંથી વીર્ય ઉત્પન્ન કર્યું એટલે એનું નામ નાસિકેત પડ્યું નચિકેતા જુદો અને નાસિકેત પણ જુદો હવે આવું નાસિકેત એવું નામ પડ્યું અને આ દીકરો મોટો થયો ઋષિને તો પોતાના પિતૃનો મુક્ત કરવા એની સામે જ લક્ષ્ય હતું દીકરો થોડો મોટો થયો એટલે પિતૃશ્રાદ્ધના દિવસો એવા ઉદ્દાલક મુનિ નાસિકેતને કહે છે કે તું જંગલમાં જઈ અને યજ્ઞ આ પિતૃશ્રાદ્ધ માટે પવિત્ર એવો દર્ભ લઈએ બીજા ક્યાંય વાતો કરવા આડો અવળો રોકાઈશ નહીં વહેલો વહેલો દર્ભ લઈને આવજે ને નાસિકે દર્ભ લેવા માટે જાય ગામની ભાગોળે શિવાલય અને એ શિવાલયમાં જઈને ભગવાનને વંદન કરે એ જ વખતે સાક્ષાત શંકર ભગવાને દર્શન આપ્યા શંકર ભગવાન કે છે કઈ બાજુ જાય છે એટલે પેલો વાત માંડ્યો કરવા કે આવી રીતે પિતૃશ્રાદ્ધ છે મને દર્ભ લેવા માટે મોકલ્યો છે ભગવાને તો બીજી બીજી વાતો માંડી તે આ તો વાતો એ ચડી ગયો અને પોતાના પિતાએ જે કામ બતાવેલું એ ભૂલી ગયો વાટ જોઈ જઈ ઉદાલક મુનિ તો થાકી ગયા એટલે પુત્રને શોધવા માટે નીકળ્યા શ્રાદ્ધનું કામ જેમ તેમ કરીને પતાવી દીધું ભાગોળે જ્યાં આવ્યા ત્યાં નાસિકેતને યાદ આવી ગયું કરે રે ઘેર શ્રાદ્ધ હતું ને શંકર ભગવાન સાથે વાતો એ વળગ્યો એમાં હું દર્ભ લઈને જવાનો ભૂલી ગયો એટલે એકદમ શિવાલયમાંથી નીકળો ત્યાં મુનિ રસ્તામાં મળ્યા નાસિકેત પગે લાગીને કહે છે કે પિતાજી શિવજીનો સમાગમ કરવા રહ્યો એમાં તમારી વાતને ભૂલી ગયો અને ઋષિ ખીજાયા કે તેને શાપ જ દીધો જા નરક ને કુંડજી હવે તું નહી કામનો મારે મૂર્ખ મતી મોટ જે હજી ઓલા નીકળ્યા નથી ત્યાં મોકલો આને કે છે જા નરક ની અંદર જઈને પડ હવે મારે તારું કઈ કામ નથી પિતાનું વચન મસ્તકે ચડાવી અને આ યોગાભ્યાસી પુત્ર હતો એટલે યોગાભ્યાસ કરી યોગ સાધનાથી યમપુરીમાં ગયો અને યમરાજા જ્યાં પોતાના આસને બેઠા છે એણે નાસિકેતને જોયો હાથમાં મોટો દંડ લીધેલો અનેક પ્રકારના જીવો અનેક પ્રકારના ન્યાય કરી રહ્યા છે પુણ્યવંતો હોય એને સારા ફળ આપે છે પાપી હોય એને શિક્ષા આપે નાસિકેત તો નરકના કુંડો જોવા માંડ્યો કોઈને ઊંચા ટાંગેલા કોઈને લોડાના સ્તંભ સાથે ભીડેલા કોઈને લોહવજ્રના સાણસા હોય એનાથી ચિમટા ભરીને એની ચામડી તોડવામાં આવે કોઈકને ખાંડણીયામાં ખાંડે કોઈકની ચામડીને ચીરવામાં આવે કોઈકના હાથ પગ બાંધી અને એની સાથે અનેક પ્રકારના વીછી સર્પ વગેરે વળગાડવામાં આવ્યા છે ચારે બાજુ પાપીઓ કાળો દેકારો કરે છે અમુક અમુક પુણ્યવાન પ્રાણીઓ એ ધર્મરાજાની સભામાં સુખેથી બેઠા છે નાસિકે તે આ બધું જોયું યમરાજાએ ઉદાલક મુનિનો પુત્ર જાણી અને એને આસન આપ્યું યમરાજાએ પૂજન કર્યું પછી કહ્યું તમે દક્ષિણામાં માગો ઈચ્છા હોય તે ભાખોજી નાસિકેત કહે દક્ષિણામાં મને નરકમાં જી મારા પિતાનો શાપ છે અને એનું વચન મારે પાળવું જોઈએ દક્ષિણામાં બીજું તો કાંઈ મારે નથી જોઈતું પણ મને નરકના કુંડમાં નાખો અને એ જ વખતે યમરાજા કહે છે કે પહેલાં હું તમને બધા કુંડો બતાવું પછી તમારા એવા કોઈ પાપ કર્મ નથી માત્ર ને માત્ર તમારા પિતાનો શાપ છે જો તમે ક્યો તો નાખો તો તમને પાલખીમાં બેસાડી અને પહેલાં તમામ નરકના કુંડ બતાવો એમ વિચારીને યમરાજા પાલખી લાવ્યા પાલખીમાં ઋષિપુત્રને બેસાડ્યા અને યમરાજાએ સાથે ફરી અને અઠ્યાવીસ નરકના કુંડ બતાવ્યા અનેક પ્રકારના જીવો ત્યાં તરફડી રહ્યા છે કોઈ ઊંધા કોઈએ બહાર કાઢેલા કોઈના પગ ઉપર અને માથા નરકના કુંડમાં કાગડા ગીધડા વગેરે લોહ વજ્રની ચાંચવાળા પક્ષીઓ માંસના લોચા લઈ લઈને ઉડે છે તમામ પ્રાણીઓ કાળો દેકારો કરે છે નાસિકેતને મનમાં એમ થયું કહો આટલા બધા જીવાત્માઓ આ રીતે પીડાય છે યમરાજાને કે છે મહારાજ જો તમારે મને દેવાની ઈચ્છા હોય તો એક વસ્તુ આપો યમરાયનને કહ્યું નાસિકે તે સહુ જીવનને બહાર જી એમના વતી મુજને નાખો તેઓને શાંતિ પમાડો બધાના વતી મને નરકમાં નાખો પણ દરેક જીવાત્માઓને બહાર કાઢો કહે ન થાય એવું તે કરતા કરો તમારો આ જીવો તે પણ છૂટે તમને એક ઉપાય બતાવું જેથી કરીને તમારા તમામ પિતૃ નરકમાંથી છૂટી જાય અને તમારા પિતાનો જે સાપ છે એ પણ મિથ્યા ન થાય બે કામ થાય એવો ઉપાય છે કે તમે તમારા પિતા આગળ મૃત્યુલોકમાં જાઓ અને ત્યાં તમારા પિતા તમારું સ્વાગત સન્માન કરશે શાપ પૂરો થઈ ગયો એવું કહ્યું કે એમપુરીમાં જા તો તમે એમપુરીમાં આંટો મારીને પાછા વળો એટલે એ કામ તો પૂર્ણ થઈ ગયું તમારા શાપનું નિવારણ થશે અને તમારા પિતાને ત્યાં જઈ અને તમે ત્રણ યજ્ઞ કરજો અને યજ્ઞની અંદર પિતૃઓને આવતી આપજો જેથી કરીને તમારા તમામ પિતૃઓ એ સ્વર્ગલોકને નિશ્ચય પામશે આમ કહી અને નાસિકેતને રજા આપી આ ધરતી ઉપર આવ્યા તાતને ત્યાં જય ત્રણ જય અગ્નો કીધા પોતાને હાથજી શાપટાળો શાપ ટાળો તરત ત્યાં ઉદ્ધાર પમાડી માતજી ત્રણ યજ્ઞ કર્યા ઋષિએ પણ એનું સ્વાગત કર્યું સન્માન કર્યું ત્રણ યજ્ઞ કરતાની સાથે જ જે પિતૃઓ નરકમાં હતા એ બધાએ સ્વર્ગગામી બન્યા પોતાનો જે શાપ હતો એ ટળી ગયો અને રઘુરાજાની રાજકન્યા જે પોતાની માતા હતી એનો પણ આ નાસિકેતે ઉદ્ધાર કર્યો અને ત્યાર પછી નાસિકેત પિતાની રજા લઈને વનમાં તપ કરવા માટે નીકળી ગયા હવે ઉદાલક ઋષિ પાછા હતા એવા ને એવા એકલા થઈ ગયા એની જે સ્ત્રી જે રાજકન્યા સાથે લગ્ન કરેલા એને મુક્તિ મળી ગઈ અને જે પુત્ર હતો એના વીર્યથી ઉત્પન્ન થયેલો એ તપસર્યા કરવા ગયા ઉદાલક મને કહે છે કે સેવા કરવા માટે થઈને મને રાજકન્યા પરણાવી અત્યાર સુધી મારાથી બધું હાથે થતું ત્યાં સુધી મારે એનું કાંઈ કામ નહોતું અને હવે જ્યારે જરૂર પડી ત્યારે એ તો મારી પહેલાં જતી રહી માટે હવે મારી સેવા કોણ કરે કોઈ સેવાવાળું મળે તો સારું હવે એ વખતે જંગલમાં જઈ રાજમેલ છોડી અને ઋષિ વનમાં જતા રહ્યા બાજુમાં નામ જેવા નામ એવા જ ગુણ એનું નામ હતું અવળચંડી ખોટું નથી આમાં લખ્યું છે એક ઋષિને દીકરી હતી અવળચંડી નામજી તેની સાથે પોતે પરણ્યા કરાવવા જે પહેલાં ઋષિ વૃદ્ધ થઈ ગયેલા એટલે એણે કીધું કે તમારે સેવાની જરૂર છે અને આ અવળચંડી ઘણા બધી ઉંમરની છે અને એ એમને એકલી વનમાં ભટકે એના કરતાં તમારે આશરે રહે તો હું આનું કાંડું તમારા હાથમાં સોંપું છું હવે મારે આ શરીર છોડીને જવું છે તો જ્યાં સુધી તમે રહ્યો ત્યાં સુધી આનું ધ્યાન તમે રાખજો પણ ઊંધી બહુ છે તમે જે બતાવશો એ હંમેશા ઊંધું ઊંધું જ કરશે અને એટલા માટે જ મેં પહેલાં એનું નામ સારું પાડેલું પણ આવા અવળા કામ માંડી કરવા પછી મેં આનું નામ ફેરવીને અવળચંડી કરી નાખ્યું માટે આને તમે સાચવો અને આની આગળથી જો કામ લેતા આવડશે તો તમારી સેવા સારી રીતે કરશે એમ કહીને પહેલાં ઋષિએ તો રજા લીધી અને આ અવળચંડી ઉદાલક મુનિની સાથે રહેવા માંડી જે કઈ સેવા બતાવે તો જે બતાવે એનાથી અવળું કામ કરે ચરણ તે મસ્તક ચાપે ખીચડી કરીને ને આપે આવી પાણી માગે તો તેલ જ આપે તેલ માગે તો પાણી જી કહે તો જંગલ સૌ જે બધી જ અવળી આગળથી કામ લેતા આવડવું જોઈએ ઋષિ બહુ કંટાળી ગયા જ્યાં ને ત્યાં આવીને ઉપાધિ થાય એમાં એક વખત ઉદ્દાલક મુનિના પિતાના શ્રાદ્ધનો દિવસ આવ્યો પિતૃની મુક્તિ થઈ ગયેલી પણ આણે બધાને નરકના કુંડમાં જોયેલા ને ત્યાં આને જરાય શાંતિ નહીં થયેલી મનમાં એમ થયું સ્ત્રી પણ મારે ઘેર છે એટલે હું ગૃહસ્થ કહેવાવું અને ગૃહસ્થની પવિત્ર ફરજ છે કે પિતૃ શ્રાદ્ધ કરવું જોઈએ પણ ઋષિ મૂંઝાઈ ગયા કે આ અવળચંડીની પાસે મારે પિતૃ શ્રાદ્ધ કેવી રીતે કરાવવું ઋષિ ચિંતામાં અવળચંડી કંઈક પાણી ભરવા માટે ગઈ હશે ને એમાં કૌંડક ઋષિ એના આશ્રમે આવ્યા ઉદાલક ઉદાહરલક છે કે આ ગાંડી સ્ત્રી મારા ઘરમાં છે જે બતાવું એનાથી અવળું કરે મારા પિતાનો શ્રાદ્ધ છે તો આનો મારે રસ્તો શું કરવો એટલે કૌંડક એમ જ બોલ્યા કામ બતાવજો અવળું જી તેથી તમારી અવળ ચંડી કામ જ કરશે સવળું જી પછી એની આગળથી કળે કામ લેવાય બળ ન વપરાય આના ઉપર કદાચ હાથ ઉપાડે તો આમાં કોઈ સુધારો ન થાય પણ આની આગળ યુક્તિ કરાય માટે કૌંડક ઋષિએ રસ્તો બતાવ્યો તમારે જે કરાવવું હોય ને એનાથી વિરોધમાં જ બોલવાનું ઉદાલક મને કહે છે કે કાંઈ વાંધો નહીં ઉદાલકે અવળચંડીને બોલાવી અને કહે છે કે કાલે મારા પિતાનું શ્રાદ્ધ છે પણ મારે શ્રાદ્ધ કરવાની જરાય ઈચ્છા નથી એટલે અવળચંડી બોલી શ્રાદ્ધ તો કાલે કરવું જી ઋષિ કહે આપણ બે વિના બીજું નવનો તરવું જી ઋષિ કે મને ઈચ્છા નથી આ કે મને છે માટે આવતીકાલે આપણે શ્રાદ્ધ કરવું છે ઋષિકે કરવું હોય તો મારે ના નથી પણ આપણે બે જણ બરાબર છીએ શ્રાદ્ધ નાખીને આપણે બંને જમી લેશું નહીતર ત્યારે બધાને જમાડવાના હોય પણ મારે જમાડવાની ઈચ્છા નથી એટલે અવળ ચંડી બોલી હું તો મારે નોતરીશજી ઋષિ કહે એકને કે જે ત્યારે કહે સજી તમે બે દિવસથી આજ જ ખખડ્યા બે તો એવા ગંભીર થઈને બેઠા હતા મેં કીધું મંગળવાર આવે જ સારું મેં તો ઘરે જઈને નિર્ણય જોયો કે આમાં કંઈક ટૂંકું થાય કરીએ એમ કારણ કે હવે એ બધી કથા પૂરી થઈ ગઈ હવે તો યજ્ઞની એવી બધી કથાઓ આવે કે છે બીજાને કહીશ નહીં તો આ કે છે મારે તો કહેવું છે ઋષિકે તો એવું લાગે તો એક જણને કહેજે અવળચંડી કે વીસને કહીશ ઋષિ કે કાંઈ વાંધો નહીં ઋષિ કહે કે રોટલા કરજે જેમ તેમ જ માડી કાઢુજી અવળ ચંડી ત્યાં એવું બોલી કરવાની છું લાડુજી મારે તો લાડુ કરવાની ઈચ્છા છે ઋષિ કહે કે ઉઠ મોડી કામ કરજે દિન જાતે જી નારી કહે કે ઉઠી શવેલી ધ્યાન થાતે આમાંથી કોઈ એવું નથી બેઠું ને તમે કહેશો બેઠા હોય તો કોઈ રાખે આ તો ઋષિને ધન્યવાદ દેવા પડે કોઈ નહોતું તો ઓળી રાખી અને પહેલાના ઋષિઓ એવા હતા કે એક વખત નક્કી કર્યું એ ક્યારેય ફોક ન થાય ઋષિ કે મોડી ઉઠજે આપણે કઈ એવો અગત્યનું કામ નથી આ કે વહેલી ઉઠીશ ઋષિ કે સાંજ પડવા દેજે વહેલું શ્રાદ્ધ કરવાની જરૂર નથી આ કે બપોરે કરી નાખીશ એમ કઈ અને બંને સૂતા અને વહેલી વાણું વાતા અવળચંડી જાગી અને ઘરનું બધું જ કામકાજ કર્યું વીસ બ્રાહ્મણોને નોતરી અને સરસ મજાની સામગ્રી કરી ગાયના છાણથી લીપી દર્ભ તરબાણું આચમની વગેરે જે કાંઈ તૈયાર કરવાનું હતું એ બધું જ તૈયાર કર્યું રૂડે પ્રકારે રસોઈ કીધી કેરૂ પરિપૂર્ણ શ્રાદ્ધ કીધુંજી શ્રાદ્ધના જે પિંડ બનાવ્યા હોય એને અલગ ઢંકાવ્યા અને પરિપૂર્ણ શ્રાદ્ધનો વિધિ કરાવ્યો અને ત્યાર પછી બધાને જમવા માટે બેસાડ્યા અને જે આ શ્રાદ્ધના પિંડ હોય તો આપણે એને ગાયોને ખવડાવીએ પણ જંગલની અંદર ગાયો ન હોય ગાયો ન હોય તો પવિત્ર એવી કોઈ ગંગા જેવી નદી હોય તો એની અંદર પિંડને પધરાવવામાં આવે એટલે બધા ભોજન કરવા બેઠા છે જમી રહ્યા ભોજન કરી રહ્યા સર્વે બોલી બોલ્યા ઋષિરાયજી શ્રાદ્ધના પિંડ અને શ્રાદ્ધની વસ્તુ નાખી દ્યો ગંગામાં જી આને ભુલાઈ ગયું ખ્યાલ ન રહ્યો ઓલું કામ પતી ગયું એટલે એનાથી કહેવાય ગયું કે હવે આ જે શ્રાદ્ધના પિંડ અને શ્રાદ્ધની જે શેષ વસ્તુ વધી છે તો એને તમે ગંગામાં પધરાવી દો એટલે અવળ અવળચંડીએ તો શ્રાદ્ધ તણા પિંડ લીધાજી મળમૂત્રના સ્થાનક જ્યાં છે ત્યાં જઈ નાખી દી દાજી અને એવું કીધું કે ત્યાં નાખી દેજે તો ગંગાજીમાં પધરાવે જ પણ ઋષિને બધું સરખું બોલાયું પણ આ વાતમાં ભૂલ પડી ગઈ અને આણે જઈ અને મળમૂત્રની જે જગ્યા ત્યાં જઈને જ્યારે પિંડ નાખ્યા અને એ જ વખતે ઉદ્દાલક ઋષિને અતિશય ક્રોધ ચડ્યો અને ઉદ્દાલક ઋષિ એવું બોલ્યા અવળ ચંડી અવળ કરે છે પાપ પૂરણ જોજી શાપ છે મારો ભૂમિ માં શલ્યા થઈને only शल्या टळी थैश नारी जी रोशी सोणता दयाला सापना खोवी नारी जी इंद्र तन अर्जुन चरणे शल्या टळी थै જે પિંડને ગંગામાં પધરાવા ના હતા એને અવળી જગ્યાએ જ્યારે પધરાવ્યા ત્યારે ઋષિને અતિ ક્રોધ ચડ્યો ઋષિ કહે છે કે વર્ષોથી આની અવળાઈને હું સહન કરું છું કેટલી મહેનતે પિતૃઓને તર્પણ કરીને પિંડ તૈયાર કર્યા અને બધું જ મારું ધૂળમાં મેળવ્યું એટલે કે છે કે આ અવળચંડી કાયમને માટે અવળું કરે ને કાયમ મને નડે છે મારે બોલવામાં જરાક ભૂલ થઈ ગઈ એમાં બધું પાણી ફેરવું એટલે ઋષિએ તરત જ તુમડામાંથી જળ હાથમાં લઈ અને અવળચંડીને શાપ આપ્યો કે જળ જેવી કોઈ વાતમાં સમજતી નથી માટે મારો શાપ છે કે જા તું પથ્થરની શિલા થઈને પૃથ્વી ઉપર પડજે પેલી અવળચંડી થર થર ધ્રુજવા માંડી ઋષિને પગે લાગીને કહે છે કે મારી ભૂલને માફ કરો અને મારા શાપનું કાંઈક નિવારણ કરો બહુ કરગરવા માંડીને આંખમાંથી આંસુડા પાડવા માંડી ત્યારે ઋષિને એની દયા આવી છે અને ઋષિ કહે છે કે તારે શલ્યા થઈને તો પડવું પડશે પણ જ્યારે દ્વાપર કલયુગની સંધિનો સમય આવશે અને ભગવાન વસુદેવ ગૃહે જ્યારે પ્રગટ થશે ત્યારે પાંડુ રાજાને ત્યાં કુંતીના પુત્ર તરીકે ભગવાન નર અર્જુન રૂપે પ્રગટ થશે અને અર્જુનનો ચરણ તને અડશે નડતાની સાથે જ એ શલ્યામાંથી તું સ્ત્રી બની જઈશ આવું કહ્યું કેતાની સાથે જ અવળચંડી ધરતી ઉપર ડળી પડી અને ઋષિને દેવતાની સાથે જ મોટી જબરજસ્ત શિલા થઈ ગઈ એટલે શોભી ઋષિ કહે છે કે હે કુંતીનંદન આ જ એના શાપની મુક્તિ માટે જ તમે અહીંયા આવ્યા છો અને એટલા માટે જ તમારા અશ્વનો પગ એની સાથે ચોંટી ગયો છે શિલા સાથે માટે તમે ઘણા ઉપાય કર્યા બાણ મારા અશ્વના પગને ખેંચો પથ્થરની મુક્તિ અને અશ્વની મુક્તિ તો જ થશે કે તમે જઈ તમારા જમણા ચરણનો અંગૂઠો એ શિલાને અડાડો આવી રીતે કહ્યું ઋષિનું વચન સાંભળીને ત્યાં અર્જુન અડાડ્યો પાયજી શલ્યાટળીને નારી થઈ ગઈ અશ્વ છૂટી ગયો ત્યાં અર્જુન ની ચરણ રજ અશ્વ છૂટો થયો અને પેલી જે સ્ત્રી હતી એ શલ્યામાંથી સ્ત્રી બની અને અંતે એને મુક્તિ મળી છે ઋષિનો શાપ એમાંથી નિવારણ થતાં પરમ પરમપદની પ્રાપ્તિ થઈ છે તો આ રીતે જે જે શાપિત જીવાત્માઓ એને જેના હાથે મુક્તિ કરાવવાની છે એના હાથે મુક્તિ કરાવતા અને ધરતીનો ભાર ઉતારતા આ પાંડવો પોતાનો અશ્વ લઈ અને ધરતી ઉપર ફરી રહ્યા છે જૈમની ઋષિ કહે છે કે હે જન્મે જય અવળચંડી ઉદાર પામી શાપ નિવારણ થયો પછી અશ્વ ચંપાવતી અને શાપમાંથી મુક્ત કરી અને અશ્વ ત્યાંથી આગળ વધ્યો અને ચાલતા ચાલતા અશ્વ ચંપાવતી નામની નગરીમાં ગયો છે અને આ ચંપાવતી નગરીની અંદર બહુ સુંદર મજાનો આખ્યાન હવે આવે છે અને જે છે ભક્તરાજ સુધનવાનું આખ્યાન તો આ ચંપાવતી નગરીમાં પાંડવોનો અશ્વ ગયો સાથે પાંડવો પણ ગયા ત્યાંના રાજાનું નામ છે હંસધ્વજ અને એના પુત્રો એમાં મોટો પુત્ર છે સુધનવા જે અર્જુનને પણ આટે મારે એવો ભગવાનનો મહાન ભક્ત છે જ્યારે જ્યારે પ્રાર્થનાઓ થતી હોય જ્યારે જ્યારે સ્તુતિ થતી હોય ત્યારે આપણે એને અંદર એવું ગાતા હોઈએ કે ભક્ત સુદનવા તમને પુકારે ઓ મારા વાલા રે ઉકળતા તેલ દીધા ઠારી જેના ઉકળતા તેલમાં જેને નાખવામાં આવ્યા અને ભગવાને એ તેલને એવું ઠંડુ કરી દીધું નીચેથી ઉકળે અને ઉપર અંદર સુધનવાજી સ્નાન કરે તેલની અંદર આવું ભગવાને ભક્તનું રક્ષણ કર્યું તો એ સુધનવાજીનું પવિત્ર આખ્યાન એને આપણે આવતીકાલે સવારે લઈશું અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને અહીંયા વિરામ આપશું સવારે શાંતિ પર્વ પૂરું થયું છે એની દાન દક્ષિણાઓ બાકી છે તો આપણે ધૂન ગોળી વગેરે બોલીએ ત્યાં સુધીમાં ભૂદેવોને એ દાન દક્ષિણા અપાઈ જશે અને તમારે અત્યારે સાડા સાતે દિવસ હાથમે છે હું પોણા સાતે કથા રાખું તોય તમારી માળા પૂરી જ થઈ ગઈ હોય સાડા છ એ રાખું તોય પૂરી જ થઈ ગઈ હોય અને સાત વાગ્યા સુધી ચલાવું તો સાત વાગ્યે પૂરી થાય જ્યારે અહીંયાથી કથા બંધ થાય એટલે તમારી ભક્તિ તરત જ પૂરી થઈ જાય માટે થોડી વાર શાંતિ રાખી અને બેસો આરતી કરી અને આપણે જઈએ તો આજે બુધવારના જે પ્રસાદીના યજમાનો છે જયાબેન પટેલ સમજુબેન સુતરિયા પ્રભાબેન મિસ્ત્રી કાંતાબેન ચડોતરા મુક્તાબેન લાણિયા લાબુબેન રૂપેલિયા અને રેખાબેન મિસ્ત્રી તો આજે બુધવારના પ્રસાદીના યજમાનો એ અત્યારે આરતીનો લાભ લેશે આવતીકાલે ગુરુવાર બંને ટાઈમ આરતી અને પોથી પૂજનનો લાભ લેવાવાળા જે પ્રસાદીના યજમાન બહેનો છે એના નામ બોલું છું કાંતાબેન સોની વર્ષાબેન અણગણ મીનાબેન બટુકભાઈ મંજુબેન સુતરિયા ચંદ્રિકાબેન મિસ્ત્રી પુષ્પાબેન પટેલ હંસાબેન ભગવાનભાઈ ધોળું શાંતાબેન અર્જણભાઈ પટેલ શારદાબેન આર ભીકડીયા અને મમતાબેન શેટા તો આપણે રાત થોડી અને વેશ જાજા એવું છે એટલે પ્રસાદીવાળાને પણ વધારે લેવા પડે છે માત્ર પ્રસાદીનો જ ખર્ચો નથી હોતો વાડીનો પણ હોય કેમેરાનો પણ હોય એટલે એક દિવસનો ટોટલી ખર્ચ આપણે આમાંથી કાઢવાનો હોય એટલે પ્રસાદીના યજમાનો વધારે લેવામાં આવ્યા છે તો જેના જેના નામ બોલાયા એ બેનો આવતીકાલે સાડા આઠ વાગે આ સભા મંડપની અંદર પૂજન અને આરતી માટે અવશ્ય હાજર થઈ જશે તો હવે બે મિનિટ હરિ નામ સંકિર્તન અને ત્યાર પછી ગોળી બોલો સ્વામિનારાયણ નારાયણ ભગવાનની જય બરાબર જય તો બોલો બોલો હરિ કૃષ્ણ મહારાજ જય ગોપીનાથજી મહારાજ જય દ્વારિકા શકી જય સ્વા स्वामि नारायण स्वामी नारायण તકલીફ તો પડે છે છતાં આવે છે પણ કાલ તો સો સો ટકા ટ્રેક્ટર બે ટાઈમ મુકાઈ જશે એટલે તમારે રિક્ષાઓમાં આડું અવળું ગમે તેમ આવવું પડે છે તો કાલે સવારે સાડા આઠ પોણા નવ સાડા આઠેમાં તમારે મૂકી દેવાનું તો તમારે પોણા નવે ત્યાં નાગલ પર દરવાજે આવી જવાનું લઈ જશે મૂકી જશે બપોર પછી પણ લઈ જશે અને મૂકી જશે તો આ વાત ખાસ ખ્યાલમાં રાખજો हरि न तेरा बिन हरि न तेरा तेराजा શ્રીહરિની પવિત્ર છત્રછાયામાં